રાપર તાલુકાના વિકાસ કામોની નીવ રોપતા સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને ત્રિકમભાઈ આહીરની હાજરીથી કાર્યકરોમાં ઉત્સાહ. રાપર તાલુકાના ગ્રામીણ ક્ષેત્રમાં ખાતમુહૂર્ત પ્રસંગે આવેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ દરિયાસ્થાન મંદિરની મુલાકાતથી રાજીપો વ્યક્ત કર્યો હતો. તાલુકાના વજેપર, ખાંડે, કાળેસર, પલાશવા અને માણાબા ખાતે વિવિધ કામોના ખાતમુહૂર્ત સાથે સંત શ્રી રવિભાણ સંપ્રદાયના દરિયાસ્થાન મંદિરમાં દર્શન કરવા સાથે મંદિરના સંત શ્રી ત્રિકાલદાસજી મહારાજે મંદિરનો મહિમા અને સંત શ્રી ત્રિકમદાસજી મહારાજના ઢોલિયા સાથે સ્મરણોની જણસો બતાવી હતી. તો આ પ્રસંગે સંત શ્રી ત્રિકાલદાસ બાપુએ વિનોદભાઈ ચાવડા દ્વારા મંદિરના વિવિધ કાર્યો માટે ફાળવેલી 5 લાખની ગ્રાન્ટ બાબતે સાંસદને આશીર્વાદ પાઠવ્યા સાથે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ભોજન, પ્રસાદ અને આડેસર ખાતમુહૂર્ત માટે નીકળેલા સાંસદ દ્વારા તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા લેવામાં આવતી તકેદારીની વાત માસાપુરા ન્યૂઝ સમક્ષ કરી હતી. તો છેલ્લા 3 દિવસથી રાપર તાલુકાના પ્રવાસે રહેલા પૂર્વ ધારાસભ્ય અને મા નર્મદાના આશીર્વાદ તાલુકા પર ઉતરે એ બાબતે સતત ચિંતા સેવીને વાઘરના ખેડૂતોની વેદનાને સમજતા અને પોતાની વિકાસ દ્રષ્ટિથી તાલુકાને નવી ઓળખ આપનાર પંકજભાઈ મહેતાએ આજે સીમા જનકલ્યાણ સમિતિ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રા દરમિયાન મળી જતા તાલુકાના વિકાસ માટે થઈ રહેલા કામોની માહિતી આપી હતી. આ પ્રસંગે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દહિયા, મહામંત્રી રામજીભાઈ ચાવડા, કાનજીભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, મહામંત્રી નિલેશભાઈ માલી, સહકારી અગ્રણી પ્રદીપસિંહ સોઢા, આડેસર સરપંચ ભગાભાઈ આહીર, કીડિયાળનગર સરપંચ દિલીપભાઈ જાદવ, રસિકભાઈ આદુવાણી, પ્રવીણભાઈ ઠક્કર, મૂળજીભાઈ પરમાર, ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન મુકેશભાઈ ઠક્કર, દેવુભાઈ વાઘેલા, ગિરિરાજસિંહ વાઘેલા, બાબુભાઈ મુછડિયા, ધર્મેન્દ્ર કરછી અને તાલુકાભરના અગ્રણીઓ સાથે રહી સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા અને કચ્છ જિલ્લા આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ વાસણભાઈ આહીરની તાલુકા પ્રત્યેની પ્રતિબદ્ધતાને સરાહનીય લેખાવી હતી. સ્ટોરી બાય ઘનશ્યામભાઈ બારોટ, માસાપુરા ન્યૂઝ ચેનલ, રાપર, કચ્છ. પ્રથમ તો શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ અને ખીમ રવિભાણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા અહીં જે સેવાકીય કાર્યો થઈ રહ્યા છે એ સૌના જે પણ સેવકો અને ટ્રસ્ટીઓ દ્વારા શ્રી વિનોદભાઈ ચાવડા સાંસદ સભ્યશ્રીનું એવમ એમની સાથે પધારેલી અન્ય મહાનુભાવનું પણ સ્વાગત એવમ એવો શ્રીની ઉદાર ભાવના માત્ર એક જ વખતની રજૂઆત અને એમને આ ધાર્મિક સંસ્થાન પ્રત્યે પોતાની ઉમદા નિષ્ઠા વ્યક્ત કરી અને સરસ મજાનું એ માંગણીને પણ સંતોષી કે 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટને મળે અને એમાંથી ઉમદા કાર્યો, સેવાના કાર્યો, જે રવિભાણ પરંપરાનો મૂળ મંત્ર સેવા અને સુમિરણ, એમાં કામ લાગે એ હેતુથી એમને જે આ આપણી મોટી રકમ આપી એ બદલ એમનો શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ટ્રસ્ટ વતીથી ખૂબ બધો આભાર વ્યક્ત કરું છું. એવમ આવા ઉમદા અને ઉચ્ચ કોટીના રાજકારણીઓ દ્વારા જ ખરા અર્થમાં લોકતંત્ર જીવિત છે, જીવંત છે અને જીવંત રહેશે એવા શુભભાવ સાથે ખૂબ બધી શુભકામનાઓ અને ખૂબ બધો રાજીપો વ્યક્ત કરી અને અંતરના સાધુવાદ પાઠવું છું કે વિનોદભાઈ દ્વારા જે વાગડ પ્રાંત માટે આવા ઉમદા કાર્યો થઈ રહ્યા છે એનો સતત વિસ્તાર થાય અને નિરંતર નિતાંત રીતે એવા કાર્યો થતા રહે, એમની લોકપ્રિયતા અકબંધ રહે અને આગળ પણ એમની રાજકીય ક્ષેત્રે ખૂબ બધી ઉન્નતિ થાય એવા સાધુવાદ અને શુભભાવ સાથે ખૂબ બધી શુભેચ્છા. આજે સવારથી જ મારી ગ્રાન્ટ એટલે કે સંસદ સભ્ય નિધિ ગ્રાન્ટમાંથી રાપર તાલુકાના ઘણા બધા ગામડાઓના વિકાસના કાર્યો માટે ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને અત્યાર સુધી 2 થી 3 ગામોનો પ્રવાસ અમે પૂર્ણ કર્યો છે. એક જગ્યાએ લોકાર્પણ કર્યું છે, ખાતમુહૂર્ત કર્યું છે અને હજી લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમે આગળ જવાના છીએ. આજે રાપર મધ્ય પણ દરિયાસ્થાન મંદિરના અહીંયા દર્શન કર્યા. પૂજ્ય સંશ્રી આદરણીય ત્રિકાલદાસજી મહારાજના સાનિધ્યમાં આજે અમે બધાએ અહીંયા ભોજન પણ લીધું અને સ્થાનિક આ ટ્રસ્ટના આગેવાનોની પણ એક માંગણી હતી કે અહીંયા સંસદ સભ્ય નિધિમાંથી આ ગ્રાન્ટમાંથી અહીંયા એક હોલ બનાવવામાં આવે. 5 લાખ રૂપિયા આજે અહીંયા એ ડિક્લેર કર્યા છે અને સાથે મળી કરીને રાપર શહેર અને રાપર તાલુકાના
વિકાસ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભૂતકાળની અંદર પણ સતત કાર્યશીલ રહ્યા છે અને આજે પણ આપ જોઈ રહ્યા છો કે અમારી સંપૂર્ણ ટીમ નાના કાર્યકર્તાથી કરીને મોટો કાર્યકર્તા બધા જ મંડળના કાર્યકર્તાઓ બધા જ મોરચાના કાર્યકર્તાઓ એક નેક મળી કરીને રાપર તાલુકા અને શહેરના વિસ્તારના સુખ દુઃખ માટે સતત અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ હંમેશા કટિબંધ હોય છે અને ભવિષ્યની અંદર પણ કટિબંધ રહેશે એટલે આજે કુલ મળી કરીને આજે અમે આ વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટી રાપર તાલુકા દ્વારા કચ્છ મોરબીના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન છે આજે અજયપર ગામે કોમિડોરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ બેલા ગામે માતાજી માનતા એ પણ પૂરી કરી પછી ખાંડેક ગામે વિનોદભાઈની ગ્રાન્ટ પાસે કોમિડોરની ભૂમિપૂજન કરવામાં આવ્યું. હવે પછીના કાર્યક્રમ આજે સરસ ભૂમિપૂજનનો કાર્યક્રમ છે. ત્યારબાદ પલોસા ગામે કોમિડોરનો લોકાર્પણ એને પછી માણાવો ગામે પણ ભૂમિપૂજનનો લોકાર્પણનો ભૂમિપૂજનનો કાર્યક્રમ છે. આજે દિવસભર ભારતીય જનતા પાર્ટીના સૌભાગ્યવાનો સાથે રહ્યા તે બદલ સૌનો આભાર. માં આશાપુરા ન્યૂઝ અને ઘનશ્યામભાઈ આપને અભિનંદન આપું છું કે વાગડ જેવા વિસ્તારની અંદર રહીને આપ વાગડના પ્રશ્નોને હંમેશા ઉજાગર કરતા હોવ છો અને ભુજની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી આપના જાગૃતિપણાને આપના મીડિયાને જે વિસ્તાર માટે થઈને મથામણ કર. રહી વાત આપનો પ્રશ્ન તો પરમ દિવસે માન્ય સાંસદ વિનોદભાઈ ચાવડાનો રાપર તાલુકાનો પ્રવાસ હતો. એમાં આડેસર લાંસવા માણાબા કે અલગ અલગ સમાજ માટે જે સમાજવાડીની સાંસ્કૃતિક હોલની ગ્રાન્ટો ફાળવી હતી એના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને કેટલીક જગ્યાએ લોકાર્પણનો કાર્યક્રમ હતો. પલાસવાની અંદર ભરવાડ સમાજે 1.25 કરોડના ખર્ચે સમાજવાડી બનાવી છે. એમાં જે તે વખતે ધારાસભ્ય તરીકે મારી ગ્રાન્ટનો પણ ઉપયોગ થયેલો અને માન્ય સાંસદ સભ્યશ્રીની ગ્રાન્ટનો પણ ઉપયોગ થયેલો. જે વિકાસના કામની ક્વોલિટી જોઈ અને લોકાર્પણ કર્યું ત્યારે ખરેખર દિલને આનંદ થયો કે આ ગ્રાન્ટનો સદુપયોગ થયો છે. એટલે આ રીતે અનેક વિકાસના કામોની અંદર આડેસરથી કરીને માણાબા મારે સાથે રહેવાનું થયું હતું. માણાબાની અંદર ખૂબ રાત્રે મોડેથી અમે પહોંચ્યા હતા. મેક્સિમમ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતું ગામ છે પરંતુ ભાઈચારાનું ઉદાહરણ એમણે પૂરું પાડ્યું અને તળાવના કિનારે એક રાજપૂત સમાજના દેવસ્થાનની બાજુમાં આ પ્રકારનો સાંસ્કૃતિક હોલનું આયોજન કરી આખું ગામ ઉત્સાહભેર એની અંદર ભાગ લે અમને ખૂબ આનંદ થયો અને ખરા અર્થની અંદર હિન્દુ મુસ્લિમ એકતા શું કહેવાય એ અમે ત્યાં માણાબાની અંદર જોયું અને ઉત્સાહપૂર્વક એ મોડી રાત્રે લગભગ 2 કલાક અમે લેટ હતા તેમ છતાંય ત્યાં કાર્યક્રમ ખૂબ સારી રીતે થયો. રહી વાત આજે રાપરની અંદર હતો 3-4 દિવસ પહેલાં આડેસરમાં પણ હતો. સમગ્ર સીમા વિસ્તારની અંદર તિરંગા યાત્રા સીમા જનકલ્યાણ સમિતિ દ્વારા જેનું આયોજન થયું છે એની અંદર પણ આજે ભાગ લેવાનો મને અવસર પ્રાપ્ત થયો અને સીમા વિસ્તારની અંદર આપણે બધા જ વર્ષોથી રહીએ છીએ તો સીમાના નાગરિક તરીકે આપણું શું કર્તવ્ય છે. સીમા વિસ્તારની અંદર કોઈ એ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ થતી હોય તેવા સમયે પ્રશાસનને જાણ કરવાથી કરીને રાષ્ટ્રની અંદર મુક સેવક તરીકે આ પ્રમાણે જાગૃતિનું કામ પણ સીમાના એક પ્રહરી તરીકે થઈ શકે એ પ્રકારની વાત આજે અહીં ખૂબ સારો કાર્યક્રમ રાપરની અંદર થયો અને એ રીતે કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો.